પુરુષો એ નિઝાદારી કહેવાય ને, જેણે ધર્મનો ધ્વજ લહેરાવ્યો, એટલે દરેક ઘટની અંદર ધર્મ ભાવના જાગૃત કરે અને નિઝાદારી ધર્મનો ધ્વજ ફરકાવનાર મહાપુરુષ કહેવાય. એવા જે સંતો, એવા જે મહાપુરુષો, એને આપણે હરદમ સમરીએ, એનું ધ્યાન કરીએ, એટલે આપણા ગમે એવા દોષ હોય, ગમે એવા અવગુણ હોય, એમાંથી આપણે મુક્ત કરીને બહુ સાગરને કિનારે ઉગારામ દાદા જેવા સંતો મૂકી દે. અરે એવો ધર્મના નિજાય છે. પેલું પ્રમાણ કુંજા બાપાને આપ્યું કે ભાઈ, શિકાર કરનારો માણસ શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવે, જીવી ઈચ્છા કરે, પણ કોઈ પૂર્વજન્મની કમાઈએ બાપાનું મળવું થયું, મળતાની સાથે પ્રમાણ તો મળ્યું કે ભાઈ આ પુરુષ જ મને હરણ રૂપે ઉગારવા આવ્યા હતા અને એની બાપાએ સાક્ષી આપી, બધું સાચું. પણ એને એવું માગતા કેમ આવ્યું કે મારા ગુરુ થાઓ, હવે અમારું શરીર ખલાસ થઈ ગયું છે, આજ તમે બોધ આપો, ગુરુગમ આપો, અને આજે બોધ આપીને કાલ મારું મૃત્યુ થઈ જાય, હું કમાણી કાંઈ કરી શકું નહીં, મારા ગુરુ થાવ પણ તમને આવડતા દેવાની કેવડ હોય તો થાવ. બાબાએ કીધું કે ભાઈ, આવડતાનું તો એવું છે કે બાવળને સાંઈએ તમે હરણ જોયું, ને હરણ જોઈ અને શિકારના લોભથી તમે બંદૂક છોડી, ને એને ઠેકાણે સાધુ રૂપ દેખાણું, એનાથી પ્રતીતિ નથી થઈ. જેટલા વર્ષનું આયુષ્ય જોતું હોય એટલા વર્ષનું એક વર્ષે તમારે મને ધાબળો ફૂટાડો, જેટલા વર્ષ જીવું એટલા વર્ષ તમને છોડું. કે તરત બાપાએ ચરણમાં પડીને પોતે કાળો કામળો ઓઢ્યો હતો એ બાબાને ઓઢાડી દીધો અને નમસ્કાર કર્યા, તમે જ મારું જીવન પલટાવ આવ્યા હતા, એ આજ મને પુરાવો મળે છે. તો આપણે આ ઉગારામ દાદાનો પરચો કહીને ખરેખર એ પરચાના પ્રમાણથી 18 વર્ષનું આયુષ્ય ભોગવીને યોગ પૂર્ણ કર્યો પૂજારામ બાપાએ, અને શિકારીમાંથી પીરનું બિરદ મળ્યું. પીરનું બિરદ એમનું નથી મળ્યું, એના જીવનમાં પીરાય, પણ દેખાણે એના બોલેલા વશનો ફેળ્યા. તો આયુષ્ય આપ્યું એક આપણે પરચો કહી, પણ હું એમ કહું છું કે એના કરતાં યોગારામ દાદાએ આખી ગદગંગા ઉપર એવડી મોટી દયા કરી ને એવડી મોટી કરુણા કરી કે આયુષ્ય આપ્યું નહીં, આખી ગદગંગાને જન્મ જન્મ પોતાના શરણમાં રાખવાની બાહિંદ્રી લીધી. જન્મ જન્મ, એક જન્મ નહીં, તમને હાથ જન્મવું દે તો હું મારા ભજનના બળથી તમને મારા ચરણમાં રાખીશ, એવી એણે બાહિંદ્રી લીધી. કુંજારામ બાપાને એકને આયુષ્ય આપ્યું એમ આપણે નહીં કહેવાનું, પણ હું એમ કહું છું કે જેટલી ઉગમ ફોજ, ઉગમ ફોજની અંદર જેટલા જિજ્ઞાસુ વસન વિશ્વાસી જે પુરુષો છે, એને માટે ઉગારામનો બોલ કાયમને માટે એના ચરણમાં રાખવાનો છે, ને બધા પુરાવા પડ્યા છે. એટલે મોટામાં મોટો પરસો કુંજા બાપાને આયુષ્ય આપી, એના કરતાં પણ આપણે એ સમજવો જોઈએ કે આકડી આવડી મોટી ગદગંગા, કે ગણતા આપણે ગામના નામ ગણો તો એ ઠાકી જાય, ને ગામે ગામે કેટલા સત્સંગી નાના મોટા બધાને પોતાની સુરતા સમરણીની અંદર સંભાળી લીધા, ને જન્મ જન્મ એના ચરણમાં રાખે મોટો પરસો તો એ કહેવાય, મોટામાં મોટો પરચો એ કહેવાય. અને આયુષ્ય આપ્યું એ કહી તો આપણે જ્યાંથી સદગુરુ મળ્યા, ને ભજનનું ઘર આપને બતાવ્યું, સત્યનામ વસ્તુ આપી, ને એ ભજન ભાવની અંદર જેટલું આપણે આયુષ્ય ગાળીએ એટલું જ આયુષ્ય હાસુ સદગુરુએ આપ્યું કહેવાય. કબીરા દર્શન સંતના સાહેબ આવે, યાદ લેખે મેં સોઈ ઘડી બાકી કે દિન બાદ. સદગુરુના ભજનમાં એના નામ સ્મરણની અંદર જેટલા આપણા શ્વાસા લેવાના, જેટલું ભજન થયું એટલું આયુષ્ય આપને સદગુરુએ આપ્યું એમાં આપણે સમજી લેવાનું છે, ને એટલું જીવન સાચું.
યાદીશો આબાદી જેટલી વાર ભૂલાય એટલી વાર બરબાદી, જેટલી વાર એનું સ્મરણ થાય એટલી વાર આપણી જિંદગી હાસે આપણે જીવી ગયાની ભજનની કમાણી, જપ તપ તીરથ વ્રત યોગ બીજી બીજી સાધનાઓ કરતા મોટામાં મોટું જો ફળ હોય તો સદગુરુના ભજનનું છે. ને જે અંશ બધી કલ્પનાઓ છોડી મનને સમજાવી અને સદગુરુના ભજનમાં રાખે તો એટલું એની જિંદગીની કમાણી, જન્મ જન્મ ખાઈને તોય ન ખૂટે એવો આ ભજનનો પ્રતાપ છે. એટલે એ મોટામાં મોટું બધાને આયુષ્ય કયો કે ભજનનું ફળ કયો એ આપ્યું હોય તો ઉગારામ દાદાએ આપ્યું. પ્રથમ પરસો દીધી આવરદા પૂંજારામ બિરાણી, 18 વર્ષની આપી અવધિ યોગ પૂરણ કરાવી. આ યોગ પૂરણ કરાવી દીધો પૂંજારામ બાપાને, તો યોગ પૂરણ કરાવ્યો પણ ગોપવત પ્રગટ જ્ઞાની ધ્યાની આપણી ઉગમ ફોજની અંદર નાના મોટા ગુરુના બાળકો જેણે જેણે સદગુરુના વસનમાં વિશ્વાસ રાખ્યો એના બધાના યોગ પૂરણ જ થયા ને. યોગ પૂરણ એને કહેવાય એ સદગુરુ સ્વરૂપમાં ભજન કરતો કરતો એમાં ભળી ગયો એ યોગ પૂરણ. એટલે આ તો બધા નામાધારી પુરુષો અને પ્રબળ ભજનવાળા પુરુષો એની કથાઓ લખાય છે, એની યાદીઓને એ નેજાધારી પુરુષો કહેવાય છે, નામધારી પુરુષો કહેવાય છે, તૈયાર અને આપણા જેવાને તૈયાર. પણ જેમ પૂંજારામ બાપાને આયુષ્ય આપ્યું યોગ પૂરણ કરાવ્યો એમ ઉગારામે આ ગદગંગાની અંદર હજારો લાખો લોકોને આ યોગ પૂરણ કરાવ્યો એ પણ એનો એક મોટામાં મોટો પરચો છે. બીજો પરસો તરગરીમાં પુત્ર વરદાન આપ્યું. બીજો પરસો કે તરગરીની અંદર જેઠુર બાપુ જેનાથી એક બિચારાથી ભૂલ થઈ ગઈ કે મોટા રાજ્યના પગા થવાને લોભે પોતાની દીકરી પાળિયા દરબારને 60 વર્ષના દરબારને 16 વર્ષની દીકરી પરણાવી, એને એને બહુ પશ્ચાતાપ થતો હતો, મેં બહુ ખોટું કહ્યું. માણસ કર્મ કરે ત્યારે ખબર નથી રહેતી પણ કર્યા પછી એનો બહુ પસ્તાવો થાય. એટલે સંતો કહે છે કે જેટલું જાગૃતિવાળું જીવન હોય જેટલા પગલાં ભરો એટલા સમજીને ભરો તો વાંધો નહીં, થઈ ગયા પછી તમે ગમે એટલું કરો તો જે કર્મ થયું એ ભોગવે છૂટકે થાય છે. એટલે કર્યા પછી પસ્તાવો કરવો એના કરતાં કોઈ સદગુરુના ઘરની સમજણ લઈને ખરાબ કર્મ ન થાય એનું પહેલું ધ્યાન રાખવું. ભૂલ થઈ ગઈ ને ખબર ખરી કે આ ઉગારામ દાદા અર્જુન બાપા પૂંજા બાપા એ બધા સત્તાધારી પુરુષો છે, ભલે જગત ગમે કહેતું હોય પણ ખરેખર કાંઈક એની પાસે ભજન પડતો છે એવો થોડોક એને વિશ્વાસ હતો. કુદરતે ઉગારામ દાદા તરગરીમાં આવ્યા ને કહી તો હું આ 10 જણાની સભા હોય માન તો બાપુ હોકો પિતા પિતા આવ્યા નોસ્લિમ કરે આસન નાખી દીધું એટલે બે ગયા પણ આંખમાંથી આંસુ મૂઈલા ભૂયા જાવ. ઉગારામ દાદાનું ધ્યાન દો કેમ બાપુ પોસવાઈ ગયા કે કાંઈ નહીં બાપા, મને એમ છે મારો રોરો નરકમાં વાસ થાય. અરે હોય દરબાર એવું બોલાય કે આ તો શું કરવા, બાપા મેં એક એવું કર્મ કર્યું છે મોટા રાજના હગા થવાને લોભે મારી 16 વર્ષની પૂમડા જેવી દીકરી 60 વર્ષના દરબારને પ્રણાવી, દીકરીના નિહાપા મને બહુ લાગે. હવે એ મને જેમ ધીમે ધીમે અગ્નિ બાળતો હોય એમ મારા હૃદયને ભાયા કરે છે. પણ હું બાપા દરબારે સોરુના લોભે બીજું ઘર કર્યું છે, હવે એને ત્યાં જો એક દીકરાનું ફળ થઈ જાય તો કાંઈક મારા મનને સંતોષ થાય. હૃદયના ભાવથી વિનંતી કરી કે સંત હૃદય કેટલું દયાળુ છે, જેમ વાદળાને મન કે મોઢું નથી અને કોઈ અરે વેર નથી, કોઈ મારું નથી, કોઈ તારું નથી, પણ જે પૃથ્વીમાં આબોહવા પ્રગટ થાય ને આ વાદળો વરસે. જેઠોર બાપુ સત્સંગી નહોતા, કોઈથી મળવાનું ન થયું પણ કુદરતી સંત પ્રત્યે એટલો ભાવ થયો એટલે વાદળી ચડી, એટલે બાપાના હૃદયમાં ઉલટ આવ્યો, બાપુને આશીર્વાદ આપ્યો દરબાર. જેણે આવડું મોટું જગત રસાયું એને આ કામ કરવું એ તો કાંઈ નથી, પણ જાઓ ભાઈને મોકલો આટલી વસ્તુ નિમિત્ત કરી આવે એટલે કુદરત સારું જ કામ કરશે.
ભલે બાપા મને વિશ્વાસ છે મારું કામ થાય. તો ખાખરાના પાન કીધા હતા, ઓલો આકડાના ચિંધી એવું કે તોય વાંધો. હવે વરદ ઇથ્યુન પાસે ઈ જ બેઠ કે કુદરતી બાપાને આવવાનું છે પાછા દરબાર પર. કોકો પિતા પિતા આવ્યા બેઠા કેમ દરબાર બેનના હું માજા. તો બાપા હારામાં સારશે મને વિશ્વાસ છે સારું જ થાય. એમ વાત કરે છે ત્યાં પાળિયાથી અમરનગર તાર આવ્યો ને અમરનગરથી ઘોડેશ્વર ઉદામણી લઈને આવ્યો કે બેનને અહીંયા દીકરાનો જન્મ થયો છે. જે ગરદી પહેલાં જે આશીર્વાદ આપ્યો હતો બીજે વર્ગે એ જ બેઠ કે એ આશીર્વાદ સફળ થયો. આ પણ આપણે બાપાને પરચો કહીએ. પણ જો આવડું મોટું કામ થયું પ્રગટ પ્રમાણ મળ્યું સદાય બાપુ ઉગારામ ચરણેથી ભક્તિ માગી ગયા કે હવે મારો ઉદ્ધાર કરો, આ ધર્મ ઓળખાવો, એટલું બધું પ્રગટ પ્રમાણ મળ્યું સદા બાપુ એ કરી ગયા નહીં તઈ આપણા હૃદય સાથે ગજગજ ઉલ્લે યારો. એ કોઈ લૌકિક આશા નહીં અને ભક્તિ એના ચરણેથી આપને મળી. ને હું એમ કહું છું કે બાપુને જો એક દીકરાનું ફળ આવ્યું એવું તો ઉગારામની દયાથી કેટલાય પાયણા બંધાણા છે ને. હજી એ હાજર નથી તો એની સમાધિના કોઈ દર્શન કરે ને વિશ્વાસ રાખે તો અટાણે એ કામ તો હજી એ થાય જ છે, હજી થાય છે. પણ આપણા માટે મોટો પરસો કયો કે જે આપણું વાંજ્યું હૃદય છે, ભક્તિ વેહણું હૃદય છે, એવા કેટલાય હૃદયની અંદર ભાવરૂપી દીકરા ઉગારામે જન્માયા. એની દયાથી કેટલાય હૃદયની અંદર ભાવની જાગૃતિ થઈ, ભક્તિભાવ માર્યા, ભક્તિ માગી અને એનું શરણ પ્રાપ્ત થયું. એ જન્મ જન્મ એના ચરણના અધિકારી બનીને રહ્યા. તો જેઠુર બાપુને વચનની માગણીથી દીકરાનો જન્મ થયો એ મોટું કામ કે આપણા હૃદયમાં ભક્તિ મળી એ મોટું કામ? મોટું કામ કયું? કે ભક્તિ આપને મળી એ મોટામાં મોટો પરચો આપણા માટે તો ગણો જો સમજે એને માટે. બાકી લૌકિક સુખો છે એ તો કઈ ઝૂંટવાઈ જાય, કઈ શું થાય એ કોઈને ખબર ન પડે. કારણ બધા એમ કારખાના છે, રાજમહેલા જેવા ઘર છે તો એ ઘરે જેલ જેવા મીંડા લાગવા જો સમય આવ્યો હતો લાગવા મીંડા. ધંધાએ કઈ બંધ થઈ જાય, કઈ ઉથલ પાથલ થઈ જાય. પણ ભક્તિના કોઈ દી ઉથલ પાથલ થતા નથી, નહીં જાવે નહીં જાવે. જેણે સાસા સદગુરુ સેવા એ કોઈ દી નહીં જાવે, નહીં જાવે એટલે સોરાસીમાં નહીં જાવે. જન્મ જન્મ સદગુરુ ચરણનો અધિકારી બનીને રહીએ. પ્રેમના મંદિરમાં જે નર બેઠા એને ગદગંગામાં આવતા ને રમતા ફરીને ધોરણભાઈ કે મેં બીઠા. તો આપણા હૃદયની અંદર ભક્તિનો ભાવ જાગૃત છે, ભક્તિભાવ આપને મળ્યો એ સદગુરુની આપણા માટે મોટામાં મોટી દયા, મોટામાં મોટી કૃપા કહેવાય. એવા તો કેટલાય શૂન્યકાર હૃદયો કે જેને વાંજણી ગાયું જેવા કહેવાય. વાંજણી ગાયને ગમે એટલા કપાસિયા નાખો તો થોડું દૂધનું ટીપો પડે ને વાંજણી ગાય વિયાઈ ખરી. પણ ઉગારામની દયાથી કેટલી વાંજણી વૃત્તિઓ વિયાણે કે હાવ વાંજ્યા હૃદય વાંજ્યું રતિયો, જેને ભક્તિ હું ધર્મ હું કાંઈ ખબર નહીં. એવા હૃદયની અંદર પણ મહાપુરુષોએ ભાવરૂપી દીકરા જન્માવ્યા અને એવા હૃદયની અંદર પણ ભક્તિના નગર વસીર્યા. સંત મેળા ઓરહા જેના સાંકડા સેવે પગના ટગે પપિયલ તણો ત્યાં જોવો સંતોએ વસાવી દીધા. એટલે ભક્તિભાવનો પ્રાગટ્ય ભાવનો દીકરો જન્મો એ ખરેખર મોટો પરચો આપણે ગણવો જોઈએ. તો એ તો કેટલાના ઈ પારણા તો બંધા, જેટલા જેટલા આ ગદગંગામાં આવ્યા જેણે વસનના વિશ્વાસ બંધાણા એ દરેકના હૃદયની અંદર ભાવરૂપી દીકરો જન્મો અને બધાના વાંજ્યા મેણા હાસા ટળી ગયા છે અને એના મુખના દર્શન કરીને જીવનની અંદર લાભ થાય છે. એમ કહેવાય છે કે ગુરુમુખી પુરુષ સવારમાં સામો મળે ને તોય સુકન થાય ભાઈ. બાકી ગુરુમુખી પુરુષ સામો ન મળે, જે વાંજ્યું હૃદય છે ને એ સામો મળે તો એના અપસુકન થાય છે. ભક્તિ વિનાનો નર ભૂત છે, સામો મળ્યો તોય નહીં હારો. ધીગ ધીગ એની જનેતાનો જાયો કે એણે તો નકામાનો નૂર ગમાયો, એનો જન્મ તો ભારરૂપ પોતાની માતા નહીં છે, પૃથ્વી માતા નહીં તો ભારરૂપ છે. અને એનું મોઢું જોઈ અપસુકન છે. ગુરુમુખી પુરુષ તો હવામાં આમો મળ્યો હોય તો એ આપણા સુકન હારા થાય, કારણ કે એના હૃદયમાં ગુરુ ભક્તિ છે, ગુરુ ભાવ છે. સદગુરુના નામની જેના જીવનની અંદર યાદી છે
એવા પુરુષનું મળવું થયો, એવો પુરુષ આપણે આંગણે પડકો રોટલો ખાય, એની આપણે સેવા મળે, એ આપણા માટે મોટામાં મોટું સદભાગ્ય કહેવાય છે. એ સમજણ એ શ્રેણીકરણી આપણી ગદગંગાને ઉગારામ દાદાએ આપી, મોટામાં મોટો એનો પરચો પીવડો એ કહેવાય. જો ગદગંગા સમજે વિચારે એના ઊંડા ચિંતન કરે કે ઓહો ફલાણ ભાઈને દીકરાનો બાપન દિયાથી જન્મ થયેલા તમારે ન્યાય થયો છે, તમારું એના કરતાં સારું કામ કરી દીધું છે, પણ હવે સમજાય તો થાય ને. વળી અમુક કુટુંબ ઉપર અમુક ઘર ઉપર તો બાપાની એવી દયા કે આખા કુટુંબના સભ્યો એના હગાવાલા હેતુ મિત્રો બધા ભક્તિ ભાવની અંદર રંગાઈ ગયા. એ મોટામાં મોટો પરચો કહેવાય. બીજો પરસો તરઘરીમાં પુત્ર વરદાન આપી પાળિયાદમાં એ પરસો લાગ્યો અમરીશ રાજાને ત્યાં અહીં વચરાયપુર પાળિયાદની અંદર એ પ્રમાણ આપણને દેખાણ. તો દરગરીમાં બેઠા બેઠા જેમ પાળિયાદમાં સુરતા ભેગીને અહીંયા સારા દિવસો બાપાની દયાથી થયા, એમ બાંદરા પોતાના આશ્રમ ઉપર બેહી ને જ્યાં જ્યાં એણે નજર કરી ત્યાં રતન જેવા પુરુષો પાઈ ગયા. જેણે જેની માથે એની સુરતા ગઈ એ બધાએ રતન જેવા પુરુષો પાઈ ગયા. જે શિથરે બે હાલ કોણ કહેવાય કે જેના હૃદયમાં ભક્તિ નથી શિથરે બે હાલ કહેવાય. એ હૃદયની અંદર આવા મહાપુરુષોની શુદ્ધતા સ્મરણીયથી ભાવ જાગૃત થયો અને આત્મપદની ભાન થઈ બધા રતન કે થઈ ગયા કહેવાય ને, રતનો તારી પુરુષો કહેવાય. ત્રીજો પરસો બરવાળામાં પ્રગટ અવધિ આપી શંભુરામે સોલો ભાઈ કે અખંડ ગંગા વહાવી. શંભુ બાબાનું જીવ મૃત્યુની સંધ્યા સુધારી દીધી ને, મૃત્યુ મંગલમય બનાવવું એ કોઈ નાની વાત નથી. મૃત્યુ અમંગળ કહેવાય છે. આપણે મેળો લખીએ તો એ અશુભ લખી અમંગળ કહેવાય છે, પણ અમંગળને મંગળરૂપ બનાવનાર સદગુરુનું નામ છે. સદગુરુના નામે કરી મૃત્યુ એને મંગળમય થયું, તો મૃત્યુની સંધ્યા એ જેને આખા જીવનમાં જે આનંદ નહીં આવ્યો હોય શંભુ બાપાને, એ આનંદ એને મૃત્યુની સંધ્યા એવો કામ આવ્યો એને પ્રગટ પ્રમાણ સામે દેખાતો હતો કે ઉગારામ દાદા જાણે સાક્ષાત સ્વરૂપે મને લેવા આવ્યા છે અને આગળ એ મને એના ચરણમાં જ લઈ લે એવી પ્રતીતિ થઈ હોય તે એનો અઢળક આનંદ એને એવો હોય છે અને કહેતા હતા ને કે હવે મારું ટાણું થઈ ગયું છે, મારે બીજું કાંઈ ઈશા નથી, મારી કોઈ કલ્પના નથી, મારા ભાઈઓ મારી મા મારી સામે રહ્યો, મારે ઉગારામના જન્મમાં એટલું જ માગવું છે કે જન્મ જન્મ આવું થતું આવા મા બાપ ને આવા ગુરુ મળે, એ સિવાય મારે કાંઈ જોતું નથી. મને આમ સામે ઉગારામ દેખાય છે ને એમ કહે છે કે સંભોળા તો મારા ચરણમાં જોઈએ. તો અમંગળ મૃત્યુ કહેવાય. એ મંગળમય થયું આવા ફડાકા બોલાવી ત્રણ ત્રણ રાય દેવધારી સત્સંગની ધારા ને એમાંય ફડાકા મારી જેને ભૂસું ભૂસી લ્યો પછી મનની મનમાં તમને રહે. કારણ તમને કોઈને શંકા કુશંકા થતી હોય ગુરુ પ્રત્યે બીજું ત્રીજું, કારણ કે જીવને ગમે એટલા પ્રમાણ મળે તો એ શંકા ઓછી મટે. શંકા તો કેને મટે કે જેને ગુરુ વસનમાં થોડું જ્ઞાન હોય, ગુરુ વસનમાં જેની વૃત્તિ વિરામી હોય એને શંકા મટે, નકર શંકા કુશંકા મટે નથી. શંકાનું સમાધાન તો ગુરુ વચનમાં જેનું ધ્યાન ગયું એને જાય. તો કોઈને શંકા રહેતી હોય તો જે મેં પૂછું એ ઉગારણ જવાબ દે. ત્રણ દિવસ અને ત્રણ રાત દેવધારી જ્ઞાન ગંગા વહાવી અને છેલ્લે સદગુરુના નામનો પડકાર મારી ગુરુ ચરણમાં સમાઈ ગયા. અમંગળ મૃત્યુ મંગળમય થયું આ બાપાનો આપણે પરચો કહીએ. તો શંભુ બાપાનું તો મંગળમય મૃત્યુ થયું, પણ જેણે જેણે એના વસનના વિશ્વાસ બાંધ્યા એ બધા એના મૃત્યુ મંગળમય થઈ ગયા. એટલે જન્મ થાય એ તો મંગળ છે પણ મૃત્યુ મંગળ નથી, એ અમંગળ કહેવાય છે. પણ સદગુરુના શરણ સેવા ગુરુ વચનની જેને પ્રતીતિ રાખી એનું મૃત્યુ મંગળમય છે. પછી રોગથી મરે તોય ભલે કે બીજા ત્રીજા નિમિત્ત દેહ ઉપર તો ગમે થવાનું જ છે, આજ નહીં કાલ કાલ નહીં તો પાંચ દી કેડે આપણે એમ થાય કે તરત આ રોગ આવ્યો તરત મટી જાય, થારું એમાંય બીજાના જેના જેના નિમિત્ત છે ના મૃત્યુ થાય
मृत्यु तो एक बाना रूप से रोग तो बाकी जे टाइमे गमी रीते गमी माणसनुं मृत्यु थवानुं 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 એટલે સંતો કહે છે મૃત્યુથી પીવા કરતા મૃત્યુને સુધારવાનો પ્રયાસ કરો. મૃત્યુથી ડરો નહીં, મૃત્યુથી ડરવાની જરૂર નથી, પણ મૃત્યુને મંગળમય બનાવો તો મૃત્યુ જેવો બીજો કોઈ આનંદ નથી. કામ આનંદ નથી કે જૂનું કપડું ધારણ કર્યું છે એ કાઢી નવું પહેરવાનું છે, એટલી તો સારી વાત છે, પણ કેને માટે? એ સદગુરુ શરણ સેવા છે એને માટે, ગુરુ વચનનો વિશ્વાસ છે એને માટે. મૃત્યુથી ડરવું એ બરાબર નથી, પણ મૃત્યુને સુધારવું એ સમજણ લેવાની છે. તો આપણી ગંગા નહીં, આપણા સદગુરુએ દાદા ઉગારામ કયો, ગુજારામ, અર્જુન રામ, લાભુ દાદા કયો, ભોળારામ બાપા, દેવારામ બાપા, મામિયા બાપુ, જેવા બાપા, દરેક આપણા સંતો, ઉપર બાપા કયો, પ્રમુખ બાપા કયો, દરેક કર્મચી બાપા, જે બધા પુરુષો ભાઈ, એ બધાએ આપણને મૃત્યુ મંગળમય કરવા માટેની શિખામણ આપી છે કે મૃત્યુને સુધારો, મૃત્યુને મંગળમય બનાવો, મૃત્યુથી ડરો નહીં. પણ આપણું તો મૃત્યુ સુધરેલું છે, દેહ આજ પડે તો ભલે, કાલ પડે તો ભલે, આપણે તો કાયમ ગુરુના ચરણમાં જ વાસો છે એવું જેને નક્કી પણ છે. હું એમ કહું છું ભલે કદાચ ભજન અવસાદ મૃત્યુ હોય તોય વાંધો નથી, પણ વસનનો વિશ્વાસી પુરુષ કોઈ દી અસદગતિમાં નથી જતો એટલે નથી જતો, આ વાત 100% સાચી. વિશ્વમાં વસનનો વિશ્વાસ રહી જવો જોઈએ અને વિશ્વાસે રહેવું જોઈએ. વિશ્વાસ છે ને, અને ભક્તિ છે એ વિશ્વાસની છે, શ્રદ્ધાની છે, તર્ક વિતર્કની નથી. કરવાવાળા તર્ક વિતર્ક એ કોઈ દી પાર પડ્યા નથી. તો ત્રીજો પરસો બરવાળામાં પ્રગટ અવધિ આપી શંભુરામે સોળો ભાઈક્યો અખંડ ગંગા વહાવે એટલે મૃત્યુનો સમય ભાઈક્યો. એમને એ સમય પ્રમાણે પોતાના ગુરુ ચરણમાં સમાઈ ગયા, પ્રગટ પ્રમાણ જોયું. આ કાંઈ એક રામાણે કુટુંબે જોયું એમ નહીં, બરવાળા આખા ગામે જોયું, પણ કોઈ ભાવ ન થતો. તો એ પાછો આપણને એમ થાય કે ખરેખર સદગુરુની દયા કૃપા હોય, એની રેમ દ્રષ્ટિ હોય, તો જ એનામાં ભાવ અને પ્રેમ બંધાય છે, ને તો જ એનામાં પ્રીતિ થાય છે, અને તો જ એની અંદર આપણને લાગણી થાય છે. એટલે એનાથી આપણને પ્રતીતિ થાય કે ખરેખર કાંઈક સદગુરુ એની સુરતામાં આપણે હંભાળી રહ્યા છે, એટલે આપણને એનામાં ભાવ છે. અને આપણી કંઈક કમાઈ છે તો સદગુરુ સુરતામાં સંભાળે છે. એટલે હોઈએ એક ટકો જેને ગુરુ વચનમાં વિશ્વાસ છે એના મૃત્યુ મંગળમય છે છે અને છે. ચોથો પરસો 18 વર્ણને એક રૂપ બનાવી હિન્દુ અને મુસલમાન 1000 ભેદભાવ મીઠાવી. ચોથો પરસો 18 વર્ણને એક રૂપે બનાવ્યા, જાતિ ભાતિના વાળા ભૂમિ નાખ્યા, જેથી આવડશેની ફાટ સદા હતી તેથી બાપાએ આ બધા વાડા ભૂમી નાખ્યા. કોઈ એમ કે ઉગારામ બાપાનો મોટો પરચો હું બીજું પ્રપરસાનું પ્રમાણ કે જેથી રાજાશાહીનો જમાનો નાબળશેની ફાટ જતા હોય, હરિજનવાસમાંથી કોઈ બિચારો પુરુષ આવે તો એને કોઈ ખાટલો પાથરીને બેહાડે, કોથળો નાખી દે, કામ બિચારો હેઠો દે. હવે એવા સમયની અંદર બ્રાહ્મણની ઘીરે ઢોલિયા ઉપર મુડાઈનું ગાંઠિયું, બે બાજુ ઓશિકા, વાહે તકિયો, અને બ્રાહ્મણ જેના શરણ સુમન કરે અને દયાખંડ ઉગારા મારતી ઉતારે તે આવેલા પરસોની જેવા કહો. આનંદ પરસો તો બીજો મોટો કયો લેવા જાવ? એ સમયની અંદર આ થાવું કંઈ નાની સુની વાત છે. મુસલમાનની ઘીરે ન્યાય મુડાયતનું ગાંઠિયું અને બધા મુસલમાન પૂજા બાપાનું કુટુંબ જોવે એમ પૂજા બાપાની આપતી ઉતારે એ પરસો નો કહેવાય. આથી પછી વળી પરસો કયો બીજો લેવા જાવ? એટલે 18 વર્ણને એક પ્યાલે કહીએ, જાતિ ભાતિના ભેદ ભૂસી નાખ્યા, ને હર ઘટની અંદર ઈશ્વર એક જ છે. ભગવાન કૃષ્ણ ગીતાજીની અંદર બોલ્યા, બ્રાહ્મણમાંય હું છું, સંડાળમાંય હું છું, ગાયમાંય હું છું અને ગધેડામાંય હું છું. જે કૃષ્ણનું વચન, કૃષ્ણ તો બોલી ગયા પણ ગીતાજી વાંચનારાએ કાયમ જેનું પાલન કરી શકતા નથી, તેની સમજણ લઈ શકતા નથી, એ સિદ્ધાંતને ઉગારામે તો સાબિત કરી દીધો. કૃષ્ણ જે ગીતામાં બોલ્યા એ સિદ્ધાંતને સમજી અનુભવે અને સિદ્ધાંતને
અનુસર્યો કહેવાય ને, ગીતાજીનો સિદ્ધાંત અનુસર્યો કહેવાય, દરેકની અંદર ઈશ્વરનું રૂપ જોવું, તો બધાના મનના ભ્રમ ભાંગી અને જાતિ ભાતિના વેડા ભેદ મોહી નાખી અને એક પ્યાલે કરી દીધા. કૃષ્ણ બોલ્યા, એ વસનની સાબિતી ઉગારા મેં કરી દીધી અને એક પ્યાલે બધાને કરી દીધા. નટાણની ઘડી સુધી આ પચાવરની એની તિથિ ઉજવાઈ ગઈ. પચાવર પછી પણ આપણી ગદગંગાની અંદર એ ભેદભાવ હજી નથી અને એ ભાવથી આખી ગદગંગા આપણે રહીએ છીએ. એટલે આ પણ એક મોટામાં મોટો પરચો કહેવાય. પછી સિદ્ધાંતની વાતો કરવી પણ સિદ્ધાંતે વરતવું ને એ બહુ મોટી વાત છે. એ તો આવા મહાપુરુષો, સત્તાધારી પુરુષો, ભજન પાળવાળા પુરુષો, સદગુરુની જેના ઉપર અઢળક દયા હોય એ હેરણીકરણીની અંદર કાયમને માટે રહી શકે છે. એ ભાવની અંદર એ રહી શકે છે, એ ભાવની અંદર રહીએ છે એ બીજાને રાખી શકે. એ ભાવમાં જે પોતે રહ્યા હોય એ આપણા જેવાને એ ભાવમાં રાખી શકે. પછી હું ભાવમાં ન રહો અને તમને રાખવા જાઉં એ કોઈ બી બનતું નથી. સંતોએ વર્તમાન પાળ્યા છે અને પછી પાળવાની શિખામણ આપણને આપી છે, એટલે એ શિખામણ આપણે આરપાર ઉતરે છે અને એ શબ્દો આપણે હૃદય પરસી થાય છે. કબીરા મન પરમોદ લે દે આપ આપકો ઉપદેશ, પંચેન્દ્રિયને વશ કરે એના શિષ્ય હોય સરદેશ. એ આ કબીર સાહેબની સાખી ઉગારામે સાબિત કરી દીધી, સફળ કરી દીધી. પાંચમો પરસો ગીગા રામને ટાઢા દૂધ ઉભરાઈ, પ્યાલામાંથી ગંગા પ્રગટી અકળ કળા દર્શાવી. ગીગા બાપાને થોડુંક જાણવાની ઈચ્છા થઈ, કારણ કે આમાં તો આલી વાતો કરવાવાળા ઓછા હોય, ટૂંહા ભરાવવાવાળા જાજા હોય. તમારો ગુરુ કંઈ પરચો ન બતાવે, તમારા ગુરુ કંઈ પરચો ન બતાવે. કાસો કોસો સાધક હોય તરત ડગમગ થઈ જાય એમ થોડુંક એને થઈ ગયું. બાપા તમારી વાત થશે વિજ્ઞાન સાચો એમ બધું સમજાય છે. પણ દરેક સંતોના જીવનમાં કાંઈક કાંઈક પરચા, કાંઈક કાંઈક એવું બન્યું છે. તો એવું કોઈ દી કાંઈ નહીં. એ ગીગા પટેલ, તમે અમૃત દરબારના માનીતા માણા ને તમારી ઘેરે હું મુંડા હાથના ગાઈડલા ઉપર બેઠો એ તમને ભરોસો નથી લાગતો. બાબા એ બધું ઠીક ભણાવે, કોઈ છોકરું રિહાઈ ગયું હોય સમજાવે એમ બાપા એ બહુ સમજાય, કારણ કે એમાં મજા નથી ને. બહુ એમાં બહુ ઘણું સમજાયું, ઘણું સમજાયું, પણ ગીગા બાપા એકના બે નથી. બાપા થોડુંક અમથું સવારનો બોર હતો, દૂધ રહ્યું હતું, ગરમ થઈ ગયું એમ મંથરી ગયું. કે બાબા હવે જાજો કાંઈ નહીં, હવે આ પ્યાલો છે એ છરી ગયેલો ઉભરાઈ જાય એટલે આમ. તો બાબાનું દિલ તો થોડું કોસવાઈ ગયું, ભગત તમે બહુ ખરી. નજર કરી તો પ્યાલો ઉભરાઈ ગયો. આપણે બાબાનો પરચો કહી, એ તો ખરેખર ભક્તિનો સોળો છેડો તાણ્યો કહેવાય. કોઈ મહાપુરુષનો છેડો તણાય નહીં, બને તો એની સેવા કરાય, એની આજ્ઞાનું પાલન કરાય અને એની કૃપાથી આપણા જીવનની અંદર જે કાંઈ કામ થાય એ આપણે પરસો જ માનવું જોઈએ. હું તો એમ કહું છું કે આપણે ઘેરે બેઠા હોય અને આપણા હૃદયની અંદર ભાવ થાય, ચાલો આપણે ગુરુ મહારાજના દર્શન કરવા જઈએ, ગરમ ભગવાનની સમાધિએ દર્શન કરવા જઈએ, બાબુ દાદાને ઘેરે દર્શન કરવા જઈએ, એવો ભાવ થયો એ આપણે તો સમજે અને પરસો માનવો જોઈએ. આ સત્સંગમાં જાય, આજે આ સારું કામ કરીએ, જે જે આપણા મનની અંદર સારા વિચારો આવે તો સમજો સાધકે વિચારવું જોઈએ કે આપણે તો આ ગુરુ મહારાજનો પરસો માનો, એની દયાથી આપણા હૃદયની અંદર સારા ભાવનું પ્રાગટ્ય થયું છે. પણ કોઈ સંતનો છેડો તણાય નહીં. પણ ગીગા બાપાએ થોડો તાણ્યો, પ્રમાણ તો બાપાએ આપ્યું. પાછળથી એમ કહેવાય છે થોડું એ ભોગવવું પડ્યું, પછી તો ગીગા બાપાને સમજાણો. પણ એવું થયું એટલે કાંઈ અધોગતિએ ગયા કે એવું નથી, સંતોની કૃપાથી તો એની તો સદગતિ જ છે. પણ દેહ કરીને પ્રકૃતિ એના નિયમ તો આપે જ છે, દેહ કરીને થોડું દુઃખ ભોગવવું. પણ આ આપણે પરચો કહીએ, પણ કેટલાય ઠરેલ પ્યાલા, આ તો એમનું ઠરી ગયો તો, પણ કેટલાય તો બરફથી ઠરી ગયા હોય એવા ઠરેલ હૃદય, કે ગમે એટલી સમજણના તાપણા કરો ને તો એ હૃદયની અંદર ભાઈ ભાવ ન જાગે. લીલોલે કેટલોય તાપ પીરો, કુંભારાણાનું થોડું દૂધ ગરમ થયું, પાછું ઠરી ગયું, ઠરી ગયું. હાવ ઠરેલા હૃદય
કે જેમાં ભક્તિ હું, ધર્મ હું, જ્ઞાન હું, ધ્યાન હું, વિચાર હું, રેણી કરણી હું, કોઈ જાતની ખબર નહીં, ગુરુ મર્યાદા હું, ગુરુની સેવા હું, કોઈ જાતની ખબર નહીં, એવા હૃદયની અંદર ભાવના ઉભરાણ થઈ ગયા સંતોના સત્સંગથી, એની કરુણાની દ્રષ્ટિથી, એની સુરતાની રખેવાળીથી. એવા હૃદયોની અંદર જે ભાવ પ્રેમના ઉભરાણ આવી ગયા, આપણે તો આ પ્યાલો ઉભરાણો એ માનો જોઈએ. ગીગા બાપાનો એમ નહીં, હું એમ કહું છું, ઉગારામાં લાખોના પ્યાલા ઉભરાયા છે, એકનો નહીં, લાખો લોકોના પ્યાલા ઉભરાયા છે, ઉભરાઈ ગયા, અટાણે ઉભરાઈ રહ્યા છે, અને હજી ભવિષ્યમાં ઉભરાશે એની દયાથી ઉભરાશે. એની દયા વગર કોઈના હૃદયની અંદર ભાવની જાગૃતિ થતી નથી. એટલે સંતોનો મોટામાં મોટો પરચો કે શૂન્યકાર હૃદયની અંદર ભાવ પ્રેમનું ઉભરાણ આવે, ભક્તિ કરવાનો ભાવ થાય, લાગણી થાય, એ મોટામાં મોટો એનો પરચો કહેવાય. એટલે પ્યાલામાંથી ગંગા પ્રગટી, અકળ કળા બતાવે, ભાવનું ઉભરાણ થયું અને એ ઉભરાણમાંથી જ્ઞાન ગંગાનું પ્રાગટ્ય થયું. તો આપણી ગદગંગાની અંદર કેટલાય અભણ જેવા મહાપુરુષોએ સબદ સાખી વાણીઓ લખી, પણ વેદના સિદ્ધાંત ઉપર લખી છે તો એ આપણને એમ થાય કે આવા અભણ માણસને આવું લખતા ક્યાંથી આવ્યું? આણે આવા સબદ સાખી લખ્યા, આણે આવા ભજન લખ્યા, એવા તો હાવ કેટલાય ભાભલાઓ, કેટલાય અભણ, કેટલી માતાઓ એવા ગદગંગાની અંદર પોતાની સાદી સીધી ભાષાની અંદર સબદ સાખી ભજન ધોળ જીલણિયા લખ્યા, પણ ગંગાજીનું રૂપ છે. એક એક શબ્દ ગુરુ ભક્તિનો ભાવ જાગૃત કરે એવા એ બધા સબદ સાખી વાણી, તે આપને એમ થાય કે ઉગારામે કેટલાય પ્યાલા ઉભરાણા ઉભરાયા, કેટલાય પ્યાલાની અંદર ગંગાજીનું પ્રાગટ્ય થયું. દાદાએ ગાયું છે ને કે જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલમાં, અને આજે વાસો કરી દીધો ઘટો ઘટનો, ઘટો ઘટની અંદર એ ગંગાનું પ્રાગટ્ય કરી દીધું. આ મોટામાં મોટો પરચો કહેવાય, અને મોટામાં મોટો બાબાની કૃપા કયો છે કયો, એ મોટામાં મોટો પરચો કે પ્રમાણ કયો, તો આવડો આ કહેવાય પ્યાલો ઉભરાવાનો. કે અભણ હૃદયોની અંદર પણ આ ભક્તિભાવનું પ્રાગટ્ય થયું અને જ્ઞાન ગંગાનું એ ઘટની અંદર ઉભરાણ થયું. પ્યાલામાંથી ગંગા પ્રગટી, અકળ કળા બતાવી, ધનોને જા ધારે ઉગમસી ધનો પરચા ધારે, છઠ્ઠો પરસો વેરાવળમાં રેવું રામ ઉગારે. રેવું બાપાના કે વાણને તાર્યું, બથરાથી આવેલું વાણને પાઠે ભરાઈ ગયું, કાળા વાંકમાં ચડી ગયા, સવારના બોરમાં અર્જુન કચરાની મેળી ઉપર પેતરે બાબા અર્જુન બાપાને, ગુંજા બાપાને, ગીગા બાપાને, ભૂરા બાપાને બધા બેઠા હતા, સારની નાસ્તાની ડીશો તૈયાર થાય, ખોખો પીતા પીતા ખેંચો ખેંચો એમ કદરામાં બોલવા માંડ્યા. તો ગીગા બાપાને ભૂરા બાપા માંડ્યા હાસી કરવા, આ બાબાને નિંદ્રમાંય હક નથી, ખેંચો ખેંચો બધા કેટલાયને ખેંચ છે કેને ખબર છે. ત્યારે એવો બાપાનો માણસ ધોળતો આવ્યો કે બાપા નીચે આવો જલ્દી ઉતાવળ, ભાઈ જે કામ હોય અહીં કેમ, ભાઈ તમે કોઈ વાતમાં સમજો ને, નીચે આવો ને. કે આયલ ભાઈ શું છે, બથરાથી વાણ આવ્યું ને પાઠે ભરાઈ ગયું, કાળા વાવટા ચડી ગયા, ચડી ગયા, હું ક્યાં આવીને ઢીંડો ભરાવવાનો છું. મનુભાઈ ની બધા છે, જે કરવું છે કરશે, હું કાંઈ નથી આવતો, જા તારવા વાળો અહીં બેઠો છે. ને એનાય કરે, જેને વિશ્વાસ ને આવી શ્રદ્ધા છે મનમાં, જરાય ડગમગ નહીં એના તરે, એ તો બાપાના ચરણમાં તા નાખી બેહી ગયા. હવે અડધો પોણો કલાક થયો તો એ જ માણસ પાછો દોડતો આવ્યો કે પપ્પા પપ્પા ઉપાધિ કરતા નહીં, વાણ કાંઠે આવી ગયો ને ખજૂર મીડો ઉતરવા, તો એ હું એમનું દોડ્યો આવ્યો, બજારમાં 2 કિલો ઘી લઈ આવ્યો, ખજૂરનું વાળિયું લેતો હોય બધા પ્રસાદ લઈએ, આ કહ્યું ના ખેસો ખેસો કરે એને કઈક હાલ તો આવ્યો હોય છે. આ પ્રગટ પ્રમાણ વાણ તાર્યું, ભલા વાણા લાકડાના વાણ તારે, એ જીવન વાણ ન તારી ગયું. તો રેવું બાપાનું એક આ લાકડાનું વાણ તાર્યું, એ સામાન્ય બાબત, પણ
જીવન નૌકાને તારવી, કેટલા ભારથી કર્મથી એક એક માણસ કેટલા કર્મના ભારે ભરેલો છે. કઈ એક એક વ્યક્તિ ની જીવન નૌકા ઓછા ભાર વાળી નથી આવી. હજારો લાખો કરોડો લોકો એના જીવનના નાવડાને મોક્ષપદને કિનારે લાવવા અને એમ ખેમ પાયર ઉતારી દેવા કોઈ આવરણ વગેરે. કેદી ભાઈ, આપણે પાતો બાંધીને ભગવાન ગોતવા નીકળ્યા ને એને માટે આપણે શું કર્યું? એટલી બધી હું ઓલી સેવા કરી નાખીને, એટલું બધું જપ તપ યોગ હું કરી નાખ્યા ને, એમ ઉપાસના માર્ગની અંદર આપણે શું કર્યું છે? કીડિયારું આપણે નથી પીડ્યું કે નથી કોઈ દેવળ મંદિરે દર્શન કરવાની ભાન પડી. આ ઓઝળ જેવા એવા કેટલાય હૃદય, કેટલાય કર્મના ભારે ભરેલા, કર્મની કોઈ કરવામાં બાકી નહીં એવા કેટલાય નાવડાને ઉગારામે મોક્ષપદના કિનારે લાવી દીધા. પેલા આવડવા પડશો નહીં કહેવાતો, નવી તો ધ્યાનમાં આવે અને આવે તો સદગુરુ પરમાત્મા ના તો. આવી રીતે તમે જોવા જાઓ તો પળે પળ પરચા પડ્યા છે, પળે પળે એની રખેવાળી છે. પણ વિશ્વાસ એને ગીરે વિધામણા છે, એને વિશ્વાસ છે. જેને શ્રદ્ધા ભાવ પ્રેમ છે એ વિશ્વાસીને એના વધામણા મળે છે, વિશ્વાસીનું પાપા કામ થાય છે. એટલે વિશ્વાસ શ્રદ્ધા રાખીને કાયમને માટે એક સદગુરુના નામની અંદર પ્રવીણ રહેવું જોઈએ. તો તાયરા તરી રહ્યા છે અને ભવિષ્યની અંદર પણ બધાયના નાવડા જે અવસરનો વિશ્વાસ બાંધશે એ બધાયના નાવ મોક્ષપદના કિનારા ઉપર આવવાના. એટલે આવવાના આવવાના અને આવવાના એમાં કોઈ બેમત નથી, નથી અને નથી. છઠ્ઠો વર્ષો વેરાવળમાં રહેવું રામ ઉગારી, નાવ તારુને લાવ્યા કિનારે, પ્રગટ વાત જણાણ્યા, પ્રગટ પરછો જણાણો. એમ કેટલાયની જીવન નૌકાઓ તારી દીધી, એ પણ પ્રગટ વાતો આપણી ગદગંગાની અંદર પડી છે, પુરાવા પીડ્યા છે, એના પ્રમાણ પણ પીડ્યા છે. પણ વિશ્વાસ જેને બંધાય અને આ કળીકાળની અંદર, આ છેલ્લા સમયની અંદર જે તર્ક વિતર્કો છોડી દે, મારા તારાના ભેદ મૂકી દે, હું તો ના દાવા છોડી દે, અને જે વસનનો વિશ્વાસ બાંધશે ને સદગુરુ જરૂર બાપા તારે તારે ને તારે. આવો સમય આવ્યો, નરો હું થાહે ને કેમ થાહે, સમયના રોદડા રોવોમાં તમારા હાથમાં જે સમય છે એને લેખ લગાડી તમે તમારું કામ કરવા માંડો. કુદરત તો એના ક્રમ પ્રમાણે જગતના રંગ બદલતો રહે છે અને બદલતા રહેવાના. કોઈ બી દુનિયામાં એકધારો સમય રહેવાનો નથી અને વાટ જોવાની પણ નથી. સંતો બોલ્યા, એ સમય આવીને ભોગ્યા, એને કીધું ના બ્રેક બેકર તો બાંધી રાખ્યા હતા, આવો સમય આવશે, આવો આવશે. પણ આપણે જ્યાં બ્રેક જ ન મારી તેમાં સંતો શું કરે? સંતોનો ક્યાં વાંકશે? સંતોએ સમજણ આપી દીધી, આગમ બાકી નાખ્યા, એ પ્રમાણે બધું થઈ રહ્યું છે. તોય આપણે એમ કહી ગજી હું થાય, પણ આ સંતોના વ્યસન જોઈ ગયું ને ભલામણા શું થાય શું થાય, જે થવાનું છે એ થાય, એ બધી વાતોને પડતી મેલો. તમારે જે કાંઈ કરવાની છે એ કમાણી તમે તમારી કરો. હજી હાથમાં સમય છે અને હજી એ ઉગારવાને માટે તો તૈયાર જ બેઠો છે. પણ કલ્પના કાંઈક છોડવી તો જોઈએ, કાંઈક વજનના વિશ્વાસ તો બાંધવા જોઈએ, નામમાં પ્રીતિ તો કરવી જોઈએ ને સદગુરુમાં પ્રીતિ તો બાંધવી જોઈએ. એ વિના કોઈ કામ થવાનું નથી. આપણે બીજું કાંઈ શીખવું નથી, બીજું કાંઈ ગોખવું નથી. આપણે તો ખાલી એના વસનમાં ભાવ પ્રેમ રાખી વિશ્વાસ બાંધવાનો ને આપણે માટે આપણા સદગુરુ સર્વોપરી છે એવું મનથી નક્કી કરી લેવાનું છે. 10 અવતારો કયો, 24 તીર્થંકર, પેગંબર, દેવી દેવતાઓ જે કયો, એ સર્વને એક ગુરુ સ્વરૂપમાં હમાવી અને ગુરુ સ્વરૂપને મનથી નક્કી કરીને એ સ્વરૂપને પ્રેમથી ભજવાનું છે. આમાં ક્યાં લાંબા પોળી કોઈ વાત છે કે આમાં લાંબા પોળું કાંઈ શીખવાનું છે, ભોખવાનું છે? હવે એટલી હેલી વાત સમજાવી શકાય જીવજો જ્ઞાન ત્યાં જવા માગતો હોય અને બીજી ગોખણ પ્રત્યે ચડતો હોય તેમાં સંતો શું કરે હોય? સદગુરુની તો કૃપા વર્ષી જ રહી છે. અને આવા સમયની અંદર પણ આપણે એટલો ગુરુ ભક્તિનો ભાવ છે, હું કહું એનો પરચો જ કહેવાય, એનો પરચો કહેવાય. એથી વળી બીજો પરચો ક્યાં લેવા જવા? જીવારામને જીવન આપ્યું, મરણ દીધું ટાળી, મનસુખ રામના કારણે ઠેલો જીવન જોત જગાવ્યું. આ બે પુરુષોને બાંદરાની અંદર બાપાએ જીવતદાન આપ્યું, બેયને જોબા આવી ગયા, બેયના મૃત્યુ થઈ ગયા. જાણે અવાજ કરે ને હોકારો દે એવી જ રીતે
नाम थी बोलावता तब तक बे पुरुषों जागृत थिया होकारो दीदो जाने कहीं बिल्डिंग नहीं आपड़े पण आने मोटो परचो भाई के सजीवन केरा मृत्यु पायमाता है ने सजीवन केरा पण एना करता सजीवन पोताना जीवन नी ओळखाणी जेने सदगुरु ये करावी बाकी okay, आ सजीवन थया तो एक दिवसो मृत्यु तो एनु आपणु थवानु और सजीवन पोताना जीवन की जेने ओळखाण करी एने मृत्युनो भय नथी। देह जूनो थाय ते भले बांगल तूटल खटारो भांगी जाय काई वांधो नहीं नवो लई लेवानो पण ई जेने धारणा छे ए जेने विश्वास छे ए जेने श्रद्धा छे एने माटे मृत्यु में कीधु ने आगळ के मंगलमय बनी जाय छे। मृत्यु सुधारो कहेवाय तो मृत्यु ने सुधारवानुं छे मृत्यु थी डरवानुं नथी मृत्यु थी भय पामवानुं नथी। सर्वने माटे तमने भजन आपणे भगवाननो अवतारो कही जे तमने कहो 18-18 वर्षनी अवधि आपी दी एवा पुरुषो भावथी पोताना देहने छोड़ी देता होय तो आपणे छोड़वो कहीं ई क्रमने सामेथी संतो वधावी लिये छे एनो યોગ પૂરણ થઈ જાય ભજનનું કામ થઈ જાય કે હવે ભજન દેહ પડી જાય તો અમે તે મૃત્યુની માગણી કરે શું કરવાનું એનું મૃત્યુ મંગળમય છે સદગુરુ ચરણમાં જેનો વાસો છે એટલે જીવારામને જીવન આપ્યું મરણ દીધું ટાળે કાયમને માટે મરણ ટાળી દીધું એમાં આપણું પણ સદગુરુએ કાયમને માટે મરણ ટાળી દીધું છે આપણું મરણ નથી આપણે સદગુરુનું શરણ છે આપણે મરણ નથી આપણે સદગુરુનું શરણ છે ગુરુનો બાળક સમજેતો થાય એટલે આમાં કાંઈ કોરોના કોઈ બાગડો નથી નથી કાંઈ બી મરવાનું થતું નથી આપણે મરણ નથી આપણે ગુરુનું શરણ છે એ શરણનો આશરો આપણે લેવાનો દેહ ભલે ગમી નીચે મૃત્યુ પામતો ભલે પામતો પણ આપણે માટે મરણ નથી આપણા માટે સદગુરુનું શરણ છે એવો વિશ્વાસ આપણે રાખવાનો છે ને એ વિશ્વાસે આપણે બાપા વળગી લેવાનું છે। આવા તો અનેક ભક્તોના કામ કીધા બહુ સાગરથી તારી દાસ લાભો ગુણ ગાયને લીધે આપે સો અલખ અવતારી આવા તો અનેક ભક્તોના કામ આગળ વૃંદાની આ તો બાપાએ વીણા ગાયઠાના નામ લીધા બાકી આવા પરચાના પ્રમાણ ડગલે પગલે ઉગારામ દાદાના જીવનમાં પડ્યા છે અને ટાણેમાં દેહ નથી તો એ પ્રમાણ થઈ ગયા તો એ પ્રમાણ તો અત્યારે મળી ગયા છે એટલે બીજાને માટે ઉગારામ બાપા વૈયા અર્જન બાપા ગુંજા બાપા લાવુ દાદા દેવારામ બાપા ભલા બાપા દરેક પુરુષો વૈયા ગયા બીજાને માટે પણ આપણી ગદગંગાને માટે આપણા બધા મહાપુરુષો આપણા માટે હાજરાજુર છે ક્યાંય વૈયા ગયા નથી આપણા ઘટમાં જ અખંડ બ્રહ્મરૂપે શબ્દ બ્રહ્મરૂપે વાસો કરીને ત્યાં છે। ત્રિવેણી કે આગે ખડા ત્યાં મેળા શબદેવનતા શબદેવનના ન્યા દર્શન હોયા ભોજન પાયા અમૃતતા જ્ઞાનાથી ભૂખ પ્યાસા મિટ ગઈ મેરી પિયા પિયાલા અજરતા બાણ પ્રતાપે રવિ તૃપ ધોયા ભૂખ્યા હતા બોધ એની દયા કૃપાથી કાયમને મોટે મધુર આનંદ મંગળ છે। એટલે આવા અનેક ભક્તોના કામ કીધા એટલે છેલ્લે દાબુદાદાએ કીધું કે એકના નહીં અનેકના કામ કર્યા છે મેં તો એટલા લખ્યા એટલાના નહીં પણ ઉગારામ મારા સદગુરુએ અનેકના કામ કર્યા છે કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ એ જ કરશે। સદગુરુ સિવાય તો આ જગતમાં ઉગારનાર કોણ છે વારો ધન મન ધન સભી પથ પર ખાવનહારા આવા જોગતો અનેક વ્યા ગયા પણ ગુરુ સેવા વિના કોઈ જીવના આવતા નથી બાપા નિષ્ઠા એટલે આનંદ યુગથી તરણ તારણ સદગુરુ દેવ છે એનો વિશ્વાસ બાંધવાનો શ્રદ્ધા રાખવાની એટલે એવા આવરણ આવે તો નિર્ભય નામના નાંગળ નાખી દેવા પણ આપણે આપણી કમાઈનો માલ કરવો નહીં ખોટો જીવન નૌકાને વિચારી નાખીએ તો ભાઠે ભરાયેલા નાવને તારવું એ સત્તા સદગુરુના હાથની છે ગમે એવા ભાઠે ભરાણા હોય એને સદગુરુએ તાર્યા છે કારણ કે એની પાસે સત્તાબળ એવું છે જેણે જગત રચ્યું હોય અને જેની ઈચ્છા માત્રથી અનંત બ્રહ્માંડો રચાતા હોય તો એને આપણે એક જીવન નાવડી તારવી કઈ મોટી વાત છે પણ વાંધો ક્યાં છે કે આપણે જીવન નાવડી એને મોકવી તો પડે જે જીવન નાવડી એને મોકી દે એ તો તારવા માટે તૈયાર છે મોકવાની વાતો કરવાવાળા જાજા છે પણ મોકવાવાળા ઓછા છે જેણે મોકી દીધી એને તો મારો નાથ અનાદિકાળથી તાજ બીજો છે તારવાનો
છે જીવનનો કાજેને મોકી દે છે અને કોઈ ફિકર નથી એટલે સદગુરુને સમર્પણ થઈ અને જીવન જીવીને આપણે આપણો આનંદ કરી લેવાનો છે સદગુરુદેવની